નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનનું જે ચેપ્ટર 3 છે, કોલસો અને પેટ્રોલિયમ, આ ચેપ્ટરના સ્વાધ્યાયનું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. સ્વાધ્યાય વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ જે કુલ 9 પ્રશ્ન છે એનું આપણે જોવાના છીએ સોલ્યુશન. પ્રશ્ન 1. સીએનજી અને એલપીજી ને બળતણ તરીકે વાપરવામાં શું ફાયદો થાય છે? તો સીએનજી અને એલપીજી ને બળતણ તરીકે વાપરવાના ફાયદા આ મુજબ છે. ફાયદા નંબર 1. સીએનજી અને એલપીજી સ્વચ્છ બળતણો છે. આ બંનેનો વપરાશ ઓછું પ્રદૂષણ કરે છે. સીએનજી નો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે કરવામાં આવે છે. સીએનજી નો સૌથી મોટો ફાયદો એ છે કે તેને ઘર કે કારખાનાઓમાં પાઇપલાઇનથી પહોંચાડી શકાય છે. તેનો સીધો જ દહન માટે ઉપયોગ કરી શકાય છે. આ તેના ફાયદા છે. પ્રશ્ન 2. રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમ પેદાશનું નામ જણાવો. તો વપરાતી પેટ્રોલિયમની પેદાશ છે બિટ્યુમિન. બિટ્યુમિન રોડ સમતલ કરવા માટે વપરાય છે. પ્રશ્ન નંબર 3. મૃત વનસ્પતિમાંથી કોલસો કઈ રીતે બને છે વર્ણવો. તો લગભગ 300 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પરના નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા. કેટલેક કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા. તેમની ઉપર માટી જમા થઈ જવાથી તે દબાતા ગયા. ઊંડે અને ઊંડે જવાને લીધે તેમના તાપમાનમાં પણ વધારો થતો ગયો. ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં રૂપાંતર પામતી ગઈ. કોલસો મુખ્યત્વે કાર્બન હોય છે. મૃત વનસ્પતિની કોલસામાં રૂપાંતરની ધીમી પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. એ છે આપણો બીજા પ્રશ્નનો જવાબ. ચલો આગળ જોઈએ. પ્રશ્ન 4. ખાલી જગ્યા પૂરો. તો પેલું છે ખાલી જગ્યા. ખાલી જગ્યા અને ખાલી જગ્યા અશ્મી બળતણો છે. તો જવાબ આવશે આપણો, પેલો ઉત્તર આવશે ખાલી જગ્યામાં કોલસો, બીજી ખાલી જગ્યામાં પેટ્રોલિયમ અને કુદરતી વાયુ. આ ત્રણેય જે છે એ અશ્મી બળતણો છે. બરોબર, આ છે તમારો આન્સર. એના પછી જો વિદ્યાર્થી મિત્રો, પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ આવશે શુદ્ધિકરણ. ખાલી જગ્યા 3. ખાલી જગ્યા એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું વાહન છે. તો તમારો ઉત્તર છે સીએનજી. પ્રશ્ન 5. હવે જો વિધાનો ખરા હોય તો ટ્રુ એટલે કે ટી કરવાનો અને ખોટા હોય તો ફોલ્સ નો એફ પર ટીક કરવાનો છે. તો અશ્મિ બળતણને પ્રયોગશાળામાં બનાવી શકાય, ખોટું છે એટલે આપણે ફોલ્સ નો એફ લખીશું. સીએનજી એ પેટ્રોલ કરતા વધારે પ્રદૂષણ કરતું વાહન છે, ખોટું છે માટે ફોલ્સ નો એફ. કોકો એ કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે, સાચું માટે ટી. ટ્રુ નો ટી. કોલ્ટાર એ વિવિધ પદાર્થોનું મિશ્રણ છે, ટ્રુ માટે ટી. કેરોસીન અશ્મિ બળતણ નથી, ખોટું માટે એફ, ફોલ્સ નો એફ. પ્રશ્ન નંબર 6. શા માટે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે? તો જવાબ છે અશ્મિ બળતણ બનતા લાખો વર્ષો લાગ્યા છે. માનવીની વિવિધ પ્રવૃત્તિઓ માટે અશ્મિ બળતણોનો બહોળો ઉપયોગ થાય છે. કુદરતમાં અશ્મિ બળતણોનો જથ્થો મર્યાદિત છે. આ કારણે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે. પ્રશ્ન 7. કોકના ગુણધર્મો અને ઉપયોગો જણાવો. તો પહેલા ગુણધર્મો જોઈ લઈએ. તે સખત છે, તે છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. તેમાં કાર્બનનું પ્રમાણ લગભગ 87%થી 89% હોય છે. તે સળગે ત્યારે ધુમાડો ઉત્પન્ન થતો નથી. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કોકના ઉપયોગો. તો ઉપયોગમાં પહેલું છે સ્ટીલના ઉત્પાદનમાં, બીજું કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં ઉપયોગી છે. પ્રશ્ન નંબર 8. પેટ્રોલિયમના નિર્માણની પ્રક્રિયા વર્ણવો. તો જવાબ જોઈએ સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું હતું. આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થતા ગયા. તેઓ રેતી અને માટીના સ્તરોથી ઢંકાતા ગયા. તેમના સ્તર પર સ્તર થયા. આ પ્રક્રિયા લાખો વર્ષો સુધી ચાલતી રહી. હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણને કારણે દટાયેલા સજીવોના અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયાને લીધે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થયું. પેટ્રોલિયમના સ્તર પર કુદરતી વાયુનો સ્તર જમા થયું. આ રીતે આપણે આન્સર લખવાનો છે. આગળ જોઈએ 9. હવે અહીં વિદ્યાર્થી મિત્રો એક કોષ્ટક આપેલું છે. તો જે આજે કોષ્ટક છે તે ભારતમાં 1991 થી 1997 સુધીના ભારતની કુલ પાવર
ઉર્જા તંગી દર્શાવે છે. આ માહિતી આલેખ સ્વરૂપે આપણે દર્શાવવાની છે. વાય અક્ષ પર વર્ષ મુજબ તંગીની ટકાવારી અને એક્સ અક્ષ ઉપર વર્ષને દર્શાવવાનું છે. તમે કોષ્ટક જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં આલેખ લીધેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે વાય અક્ષ છે ત્યાં આપણે પાવર તંગીની જે ટકાવારી છે તે લખેલી છે, અને એક્સ અક્ષ જાડું છે ત્યાં આપણે વર્ષ લખેલા છે 1991, 92, 93, 94, 95, 96 અને 97. હવે અહીં આપણે પ્રમાણમાં શું લીધું છે, તો કે આ 1 સેમી જે છે, આ 1 સેમી બરાબર આ પાવરની એક તંગી આપણે લીધેલી છે, એટલે 1 સેમી બરાબર 1 એ આપણું પ્રમાણમાપ છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે આલેખ દોરવાનો છે. એમાં તમે જોઈ શકો છો વર્ષ 1991, વર્ષ 1991માં તમે જોઈ શકો છો પાવરની તંગી કેટલી છે, 7.9. તો આપણે 1991 છે અહીંયા આપણે 7.9 પાસે એક્ઝેક્ટ માપ લઈને ત્યાં આપણે 7.9 લખવાના છે. ત્યાંથી આપણે આગળ જશું તો આપણે 7.8, પછી આ રીતે આપણને જે માપ મળે તેને આપણે આ રીતે જોડવાના છે. 7.4, 7.1, 9.2 અને છેલ્લે 11.11. તો આ રીતે તમારે આ જે કોષ્ટક છે એનો તમારે આ રીતે આલેખ સ્વરૂપે આન્સર લખવાનો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8 વિષય વિજ્ઞાનના ચેપ્ટર 3 કોલસો અને પેટ્રોલિયમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. અન્ય વિડીયો તમને ડિસ્કશન બુક્સમાં આપેલા છે.